સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. મોરબીની હોનારત થઈ ગઈ, અને આ મોરબીની હોનારત થઈ બે કલાક પહેલા અમેરિકાને ખ્યાલ આવી ગયો હતો સેટેલાઇટના માધ્યમથી, રડારોના માધ્યમથી, કે બે કલાક પછી ભારતમાં કોઈ ગુજરાતમાં રાજકોટ પાસેનું એક કોઈ છે ને મચ્છુની હોનારત થશે, એ બે કલાક પહેલાં ખબર પડી ગઈ હતી. પણ પોકરણનો ધડાકો થયો એ આખા વિશ્વને 3.5 કલાક પછી ખબર પડી. અને હમણાં જે પોકરણના ધડાકા માટેની વાત થઈ, પોકરણના પરીક્ષણમાં ભારતના 5 સાધુએ ગેરંટી લીધી હતી. એ સમયમાં જ્યારે પોકરણનું અણુ પરીક્ષણ કરવામાં આવ્યું, કહ્યું કે તમે પરીક્ષણ કરો, આખા વિશ્વને ખબર નહીં પડે, અને 3.5 કલાક પછી ખબર પડી હતી. આ કહેવાય મંત્રોની તાકાત, આ કહેવાય ભક્તિની તાકાત, આ કહેવાય સાધનાની તાકાત. જે આંખથી જોઈ શકો એનાથી એક જગત બહુ મોટું છે, ક્યાં તમારી મારી બુદ્ધિ ન પહોંચી શકે. હું એમ જ કહી દઉં કે એક રેતીના કણમાંથી કોમ્પ્યુટર બને તો આપણે માનવા તૈયાર નથી, પણ એ જ રેતીના કણને ઉત્ક્રાંતિ વાત થતા રેતીનો કણ સિલિકોન ચિપ્સ બન્યો છે. સિલિકા એટલે રેતી, સંસ્કૃતમાં સિકતાનું અપભ્રંશ સિલિકા, સિલિકામાંથી સિલિકોન ચિપ્સ થઈ, સિલિકોન ચિપ્સ વિના કોમ્પ્યુટર ન ચાલે. હું તમને એમ કહું કે અવકાશયાન રામજી પાસે એક એવું વિમાન હતું કે એ વિમાન દ્વારા રામજી મન પડે ત્યાં જતા, એમાં પેટ્રોલ નહીં, ડીઝલ નહીં, કોઈ માણસ નહીં ચલાવવાવાળું, એ આપણે માનવા તૈયાર ન થાય. પણ અવકાશયાન અત્યારે છે, અત્યારે રોકેટ અવકાશયાન છોડવામાં આવે, 350 દિવસ પછી મંગળ ઉપર જાય, ત્યાંથી ફોટા પાડીને લઈ આવે, એ માનવા તૈયાર નથી. આપણે જેટલું પ્રત્યક્ષ હોય એને જ માનીએ છીએ, પણ એનાથી પણ એક જગત મોટું છે, અને એ જગત છે. મેં પહેલા જ દિવસે વાત કરી હતી કે એક યંત્ર છે, જે યંત્ર સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવાજોને પકડી શકે. ભૂત પ્રેત ઉપર PhDઓ થાય છે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં. એટલે આપણી સંસ્કૃતિને લોકોને છેલ્લે અપનાવવી જ પડશે. મીરા એ દ્વારિકામાં રહીને છેલ્લે જે ગામમાંથી સારી વ્યક્તિ નીકળી જાય, દુષ્કાળ પડવા માંડી ગયો, અને રાણા સાંગાએ કહ્યું કે હવે બોલાવી આવો મીરાને, બાકી આપણે દુઃખ જ ભોગવવું પડશે. ને મીરાને બોલાવવા માટે બ્રાહ્મણો અને સંતોની લાઈન થઈ દ્વારિકામાં. કહેવામાં એવું આવે છે, આના બે મતો છે, સત્ય મત જે હોય, પણ સાચી વાત તો એ છે કે મીરાને બધા બ્રાહ્મણોએ આગ્રહ કર્યો કે આવવું જ પડશે. ત્યારે મીરાએ કહ્યું કે હું અંતિમવાર દ્વારિકાધીશને મળીને આવું. કોઈ કહે મીરા ત્યાં ત્યાં નૃત્ય કરતાં કરતાં દ્વારિકાધીશના મંદિરને સામે જ પ્રાણ છોડી દીધો, અને કોઈનું કહેવાનું મત છે કે મંદિરની અંદર જતા રહ્યા, પછી મંદિરથી બહાર નીકળ્યા જ નહીં, બ્રાહ્મણોએ દરવાજો ખોલ્યો ને તો મીરાની ચુંદડીનો એટલો ટુકડો ભગવાનના મુખમાં હતો. એ મીરા દ્વારિકાધીશમાં સમાહિત થઈ ગઈ, જેમ ચૈતન્ય મહાપ્રભુ જે મંદિર છે જગન્નાથજીનું એમાં સમાહિત થઈ ગયા, દશરથ નામનો દક્ષિણ ભારતનો રાજા રંગનાથની મૂર્તિમાં સમાહિત થઈ ગયો, એમ મીરા દ્વારિકાધીશમાં સમાહિત થઈ ગઈ. એમ થોડોક ટુકડો લઈને પછી આખા બ્રાહ્મણો અને સંતો આવ્યા છે. એટલે મહાપ્રભુજી કહે કે માધુર્ય ભક્તિની સેવા કોઈ દુર્લભ મીરા જેવાને હોય, બાકી વાત્સલ્ય ભક્તિ સેવા અને એક દાસ્ય ભક્તિ સેવા કહેવાય. એટલે એવા સેવાનો ક્રમ, એટલે 11 વર્ષના ઠાકોરજી જેની પાસે કંઈ માગવાનું જ નહીં, નાના બાળકને આપવાનું આપવાનું અને આપવાનું, સંપૂર્ણ સમર્પણની સેવા, એટલે બાલકૃષ્ણની લલ્લાની સેવા. એટલે ભગવાનના અહીંયા કાર્યક્રમ પૂરો થવાનો છે વૈશ્વિક કાર્ય માટે. હવે ભગવાન બાંસુરી છોડી અને સુદર્શન ચક્ર ધારણ કરવાના છે, અને એ સુદર્શન ચક્ર ધારી અને લેવા માટે આજે અકરુજી રથ લઈને આવે છે. સવારના નીકળ્યા છે, સાંજે પહોંચ્યા છે, અને સાંજે પહોંચ્યા ત્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ ગાયો દોવા જતા હતા. દદર્શ કૃષ્ણ રામંચ વ્રજે ગોદોહનમ ગતો, ગાય દોવા જઈ રહ્યા હતા અને એ સમય મળ્યા છે. અને કેશી નામનો રાક્ષસ પણ આવે છે, આ ઘોડો બનીને આવ્યો કેશી નામનો રાક્ષસ, અને ભગવાને પ્રતિજ્ઞા કરી હોય જ્યારે એમને મરેલો દીકરો જન્મે, અભિમન્યુનો દીકરો પરીક્ષિત મરેલો જન્મે, ત્યારે દ્રૌપદી કહે કનૈયા આ મરેલો બાળક જન્મો, ને મરેલો બાળક જન્મે તો તારી સાથે જે પાંડવો રહ્યા એનો વંશ નહીં રહે, આ તો તારી આબરૂ જશે દ્વારિકાધીશ. અને દ્વારિકાધીશે 5 સંકલ્પો કર્યા હતા હાથમાં જલ લઈને, એમાંથી એક સંકલ્પ છે કે મેં કેશી અને કંસને જો ધર્મ વિરુદ્ધ માર્યા હોય તો મને એનું પાપ લાગે, ને જો મેં ધર્મયુક્ત કંસને અને કેશી નામના રાક્ષસને માર્યા હોય તો આ દીકરો જીવિત થાય. મેં હસવાની અંદર પણ ખોટો ન બોલ્યો હોય, મારા જીવનની એક પણ ક્ષણ મિથ્યા ન ગઈ હોય,
તો હે પરબ્રહ્મ પરમાત્મા, મારા એ મિથ્યા જીવન વિનાના સત્ય જીવનથી આ બાળક જીવિત થાય. ભગવાને કહ્યું કે મેં આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, આ જીવન અસત્ય ન બોલ્યો હોય તો એ સત્યના કારણે આ બાળક જીવિત થાય. અને જીવિત કર્યા. એ કેશી નામનો રાક્ષસ ઘોડો બનીને આવ્યો અને ભગવાનના હાથ પકડી લીધો, પણ ભગવાને જેવો હાથ ખેંચ્યો બધા દાંત નીકળી ગયા, એનું પણ રામ નામ સત્ય થઈ ગયું. પણ અક્રૂરજી લેવા માટે આવ્યા છે, કહ્યું કે મારું નામ અક્રૂરજી, કે તો કૃષ્ણ અને બલરામ પગમાં પડી ગયા. પગમાં પડીને કહ્યું કે કાકા, તમારી વાત તો અમે બહુ સાંભળી નંદ બાબા પાસે, તમે અમારા કાકા થાવ છો, આવો અમારી સાથે. હાથ પકડીને લઈ ગયા છે. અને પછી ભગવાને વિચારજો, અતિથિ સેવા કોને કહેવાય. નિવેદ્ય ગામ ચ અતિથયે સંવાહ્ય શ્રાંત માદ્રત. ભગવાને પગ દબાવ્યા છે. જેવું જમવું તું એવું અન્નમ બહુગુણમ મેધ્યમ, પવિત્ર અન્ન અને જેટલું જોતું તું એવું અન્ન જમાડ્યું છે. નિવેદ્ય ગામ ચ અતિથયે, અતિથિને એક ગાય દાનમાં આપી છે. અને પછી થાકી ગયા પછી પગ દબાવ્યા. અને પછી રાત્રિના મોડા સમયે ઢોલિયા પાથરી રાખ્યા અને પાથરીને પછી નંદ બાબા બોલ્યા છે. પ્રપચ્છ સત્કૃતમ નંદ કથમ સ્થા નિરનુગ્રહે. તમારા જેવો અક્રૂરજી બુદ્ધિશાળી માણસ કોઈ કાર્ય વિના નો આવે. વિના કાર્યેણ મંદોપી ન પ્રવર્તતે. ગાંડો માણસ પણ કોઈ કાર્ય વિના આવે નહીં. તમારા આવવાનું કારણ તો જણાવો. આને કહેવાય સંસ્કાર. અને સંસ્કાર છે એ તમારા હૃદયમાં જેવો ભાવ હોય ને, એ ભાવનો આકાર પ્રગટ થાય, એ આકાર પ્રગટ થાય એનું નામ સંસ્કાર છે. હૃદયમાં જેવા ભાવ હોય એમાં બહાર પ્રગટ થાય. કહ્યું કે હું તમારા બંને દીકરાઓને લેવા આવ્યો છું. કંસ ધનુર્યાગ કરે છે, એ ધનુર્યાગના દર્શન માટે તમારા બે દીકરાને લઈ જવાના છે. હું સોનાનો રથ લઈને આવ્યો છું. એક જ સેકન્ડમાં નંદબાબા સમજી ગયા કે જો ના પાડી દઈશ ને અત્યારે તો મારું નાનકડું એવું રાજ્ય છે આ વૃંદાવન. એટલે એક કબીલાના રાજા હતા નંદબાબા, મારા કબીલાને કંસ વીખી નાખશે. એનાથી તો કૃષ્ણ અને બલરામને મારે મોકલવા જ પડશે. નગર મંત્રીને બોલાવ્યા, કહ્યું કે આખા વૃંદાવનમાં જાહેર કરી દો, જેને પણ કર આપવો હોય કાલે કર પણ લઈ લઈ કંસને કર દઈ આવીએ. 5 દિવસના યાગમાં કૃષ્ણ અને બલરામ જાય છે, આપણે એની સાથે જવાનું છે. અને એ સાથે જવા માટે બધા લોકો નીકળ્યા. પણ રાત્રિના નિંદર નથી આવતી માં યશોદાની. માં યશોદાને વારંવાર ચિંતા થાય છે ને એણે નંદ બાબાને બોલાવીને કહ્યું કે મેં આજ સુધી આપની પાસે કંઈ માંગ્યું નથી. કૃષ્ણદાસજી મહારાજ ગોવિંદ લીલામૃતમમાં લખે છે અને વ્રજ લીલા નામના પુસ્તકમાં નાના સાહેબ લખે છે કે યશોદાએ પહેલી વખત નંદ બાબાને કહ્યું કે હું કંઈક તમારી પાસે માગવાની ઈચ્છા કરું છું. મેં જ્યારથી સાંભળ્યું કે કૃષ્ણ મને છોડીને જશે, હું એક ક્ષણ રહી નથી શકતી. મારી વિનંતી છે કે કૃષ્ણ અને બલરામને ન મોકલો. કહ્યું કે એ આપણો રાજા છે, એને ના ન પડાય, તમે દેવી કંઈક સમજો. અને કૃષ્ણ આ વાત સાંભળતા હતા, ભગવાને પાછળ પગલાંએ પગલાંએ ત્યાંથી નીકળી ગયા. માતા અને પિતાનો અંદરનો જે પણ વાર્તાલાપ હોય, સારો દીકરો હોય એને છોડીને જતો રહી. અને માતા પિતા પણ સારા માતા પિતા એ છે કે એનો દીકરો હોય એની સામે ગાળ ન બોલે, એના દીકરાઓ નાના હોય એની સામે ઝઘડો ન કરે. દરેક નાના બાળકોના આઈડલ એના માતા પિતા હોય, એના આદર્શ એના માતા પિતા હોય. એના પિતાજી જો ટ્રેક્ટર ચલાવતા હોય તો એના દીકરાને પૂછજો કે તારે શું બનવું, કે ટ્રેક્ટરનો ડ્રાઈવર બનવું છે. એના પિતાજી જેસીબી ચલાવતા હોય તો પૂછે કે તારે શું બનવું, કે મારે જેસીબીનો ડ્રાઈવર બનવું. એનો મતલબ, એના પિતાજી શિક્ષક હોય તો એને શિક્ષક બનવું હોય, એના પિતા એના માટે આદર્શ હોય છે. એટલે માતા પિતાની વાત સાંભળતા હતા કૃષ્ણ જતા રહ્યા પાછળ. અને એ સમયે અક્રૂરજી પાસે ગયા કે કાકા, કંઈ જરૂરિયાત હોય તો કહેજો. અને અક્રૂરજીએ જોયું કે કાંઈ કોઈ આજુબાજુમાં છે નહીં, મોકો મળી ગયો, દોડીને પગમાં પડી ગયા કે કૃષ્ણ મને માફ કરજો, હું તમને કોઈ ધનુર્યાગ માટે નથી લઈ આવ્યો, તમને કંસ મારી નાખવા માટે બોલાવે છે. કુલિયા પીર નામનો હાથી રાખો, 1000 હાથીનું બળ છે, એને દારૂ પીવડાવશે તમને કચડી નાખશે, એમાંથી બચી જશો તો ચાણુર અને મુષ્ટિક એવા મલ્લ છે કે આમ હાથથી ભીસે તો માણસને મારી નાખે, એમાંથી બચો તો શલ અને તોશલ છે. નિયગ્રો દાદી એના 8 ભાઈઓ તલવાર લઈને રણમેદાનમાં ઊભા હશે અને કંસ રંગમંચ ઉપર તલવાર લઈને ઊભો હશે. તમે આવતા નહીં, કૃષ્ણ તમને મારી નાખવા માટે બોલાવે. એક બાળકની હત્યા થશે તો હું પાપમાંથી છૂટીશ નહીં. તમે મારા અંધક વંશના મારા મિત્રના પુત્ર છો, મારા ભત્રીજાઓ છો, એટલે મારી પ્રાર્થના છે કૃષ્ણ ન આવતા. કૃષ્ણે હાથ પકડી લીધા. અહો અસ્મદ ભૂત ભૂરી મિત્રો વૃજિન માયયો. ભગવાને કહ્યું મને ખ્યાલ છે, હમણાં મારી માં યશોદા રડતી હતી, આંખમાંથી આંસુ પાડતી હતી અને મેં જોયું કે મારી માં રડે છે. હું મારી માના આંખમાંથી એક પણ ટીપું જોઈ ન શકું. મારી મા રડે મને જરાય પસંદ નથી, પણ મારી એટલી વિનંતી છે
કાકા હવે તમે કહ્યું ને કે મને મારી નાખવા માટે બોલાવે છે, હવે મને મારી નાખવા માટે બોલાવતા હોય ને હું ન આવું તો મને યશોદાનું ધાવણ લાજે, હવે તો હું ચોક્કસ આવી કાકા, અત્યાર સુધી વિચારતો તો આવા ધનુર્યા ઘણા બધા થશે, આવી મથુરા ઘણી બધી જોવાશે, પણ મારી મા રડે પસંદ નથી, પણ હવે તો હું ચોક્કસ આવીશ, અને મને ખબર છે મારા માતા પિતા મારા કારણે દુઃખી છે, એને જેલમાં રહેવું પડ્યું છે, મારા છ છ ભાઈઓને મારા કારણે મુશ્કેલી ભોગવવી પડી છે, મને ખ્યાલ છે, અકરુજીને કહ્યું. અને કૃષ્ણ આવી અને માં હજી ઘરનું કંઈક કામ કરે છે, ત્યાં કૃષ્ણ સૂઈ ગયા. કદાચ મને મારી માં સોગંદ આપી દેશે કે કૃષ્ણ જઈશ નહીં તો મારું વૈશ્વિક કાર્ય અટકી જશે. ભગવાને કાળી ધાબડી ઓઢી લીધીને સૂઈ ગયા. યશોદા કામ પતાવીને આવે કે તો કૃષ્ણ સૂઈ ગયા હતા. કૃષ્ણને સૂતા જોઈને ખૂબ રેડા છે યશોદા, કે જેને સુવડાવવા માટે લોરીઓ ગાવી પડે, જેને સુવડાવવા માટે વાર્તાઓ કરવી પડે, જેને સુવડાવવા માટે બે બે કલાક માથામાં હાથ ફેરવવો પડે, મને ભેટીને સૂઈ એના વિના એને નિંદર ન આવે, આજે એમ નામ સૂઈ ગયો. એમાંય જો આ મથુરા જશે ને કોઈ કહેશે કે આના સાચા મા બાપ દેવકી અને વસુદેવ છે તો અમારા પ્રત્યેનો પ્રેમ ઘટી જ જશે. એ પછી કૃષ્ણ કોઈ દિવસ અહીં નહીં આવે, ખૂબ રેડા છે યશોદા. અને એ રાત્રિના સમયે કૃષ્ણને એવું થયું, નાના સાહેબ વ્રજ લીલામાં લખે છે કે એક વખત ઈચ્છા થઈ કે માને ભેટી જાઉં, છેલ્લી રાત છે અને ભેટવા માટે હાથ લંબાવ્યો કે તો આખો ખાલી ખાટલો, મારી માં ક્યાંક આત્મહત્યા ન કરે, કૃષ્ણ દોડ્યા છે. ફડાક દેખીને ઊભા થઈ ગયા ખાટલામાંથી અને દોડી અને બહાર ગયા તો ગામના એના નંદા લઈને બરાબર મધ્ય ભાગમાં તુલસી માતાજીનો ક્યારો ને એને ચોટીને રડે છે યશોદા, કે હે માં જ્યારથી હું આવી છું એક દિવસ એવો નથી કે તને જલ અર્પણ કર્યા વિના મેં જલ ગ્રહણ કર્યું હોય, તારી પૂજા કર્યા વિના મેં અન્ન ગ્રહણ કર્યું હોય, તો હે તુલસીમાં મારા એક જન્મના નહીં સાત સાત જન્મના જે પણ કંઈ પુણ્ય હોય પુણ્ય તને અર્પણ કરું, પણ આ નંદા લઈનું આંગળું છોડીને મારો કનૈયો ન જવો જોઈએ, મારો લાલો ન જવો જોઈએ, ક્યાં તો દોડ્યા છે કૃષ્ણ. કૃષ્ણે ગળા ઉપર બે હાથ રાખી માના ઉપર ગળું પકડીને કહ્યું, રડે છે શા માટે માં? આંખમાંથી આંસુ પોતાના હાથે લૂછ્યા, કહ્યું કે હું તો કેમ જતો રહેવાનો હોય એમ તું વાત કરું, પાછો નહીં આવું, પાંચ દિવસમાં હું પાછો આવીશ. કે સાચું કહું કૃષ્ણ, આજ મને કાના એવું લાગે કે તું જાય પછી પાછો નહીં આવી, મને અંદરથી એક ફડાકો છે. કહ્યું કે માં હું પાછો આવીશ, માં હું પાછો આવીશ. કૃષ્ણના આ એક જ વાક્યએ યશોદાને સો વર્ષનું આયુષ્ય આપી દીધું. જો એ સમયે કહ્યું હોત કૃષ્ણએ ન કહ્યું હોત કે માં હું પાછો આવીશ તો યશોદા ત્યાં ને ત્યાં મૃત્યુને ભેટી જાય. અને માં સૂઈ તો ગયા છે, આખી રાત નિંદર ના આવી, સવાર થયું ને કાનાને ઉઠાડીશ તો કાનો વેલો જતો રહેશે, તો એ ચિંતામાં ચિંતામાં સેજ પણ ઉઠાડ્યા નથી. પણ નંદ બાબાએ કીધું, જલ્દી થાવ, તૈયાર થવા તૈયાર થાવ. અને તૈયાર થઈને જ્યારે માખણ આપ્યું, એ માખણ આરોગીને જ્યારે પગે લાગવા માટે યશોદાને ગયા, રથ તૈયાર થયા ગુરુજીનો. આખા વૃંદાવનમાં ખ્યાલ આવ્યો, ગોપીઓને ખ્યાલ આવ્યો કે કૃષ્ણ જાય છે. અને પગે લાગવા ગયા, બલદેવજી તો પગે લાગ્યા ત્યારે કંઈ બોલ્યા નહીં, પણ કૃષ્ણ પગે લાગવા આવ્યા ને યશોદા ચોટી જાવ. જેમ કોઈ વસ્તુ છોડવા ન માંગતો હોય, કોઈ નાનું નાનકડું બાળક હાથમાંથી રમકડું ન છોડતું હોય, એની જેમ પકડી રાખ્યા. અને એમ પકડી રાખ્યા ને યશોદાને કહે કે છોડ તો ખરી, પણ યશોદા છોડે એમ નથી. અને એ સમયે આંખોમાંથી આંસુ નીકળી ગયા અને અંદરની વેદના હતી ની વાણીમાં પ્રવર્તિત થઈ, અને વેદના હંમેશા વાણીમાં જ પ્રવર્તિત થાય. આંખોમાંથી આંસુ પાડતા પાડતા કહ્યું કે શ્યામ, અમે તને ભૂલી જ નહીં શકીએ, આ તારી યાદ અમને સતત આવે રાખશે. બંને પગે લાગે નીકળ્યા. આકરુજીનો રથ ચાલુ હતો અને એ રથમાં બેસવા જતા હતા, ત્યાં તો એક ગોપી આવીને કૃષ્ણના બે પગ પકડી લીધા કે કાના છોડીને ક્યાં જા છો, મારું તો વ્રત છે તારા દર્શન કરીને હું જલ ગ્રહણ કરું છું. કાનાએ કહ્યું, આવું વ્રત લેવાય? હાથ પકડ્યા છે, હું પાંચ દિવસની વાર છે, લોકો નવરાત્રી જલ વિનાની કરે પાણી વિનાની. દૂર હટો, સે દૂર હટાવીને કહ્યું કે નવ દિવસ બધા નવરાત્રીમાં રહી શકે તો પાંચ દિવસ જલ વિના પણ રહી શકાય. કૃષ્ણ થોડાક આગળ વધ્યા છે અને એક રથ ઉપર પગ ને એક રથ નીચે, ક્યાં તો એક ગોપી આવીને પીતાંબર પકડ્યું, એ કાના મારું વ્રત સાંભળ્યું છે તે? મારા બે મહિનાનું બાળક છે, તારા દર્શન કરીને એને સ્તનપાન કરાવું છું, દૂધપાન કરાવું છું, આ બાળકનું શું થશે? કૃષ્ણ કે આવું વ્રત શા માટે લીધું? હાથ પકડીને છોડાવ્યા છે. અને એ સમયે આ ગોપીઓએ વિધાતાને ગાળો આપી છે. વિધાતાને સૌથી મોટો દયા વિનાનો કહ્યો છે. અને સુંદર શ્લોકમાં રજૂ કરતા ગોપી કહે છે
ગોપીઓનું આખું ઝુંડ કહે છે કે વિધાતા, તારામાં એક લેશ માત્ર પણ દયા નથી. જો તારામાં દયા હોય ને તો અમને આવી રીતે તું ભગવાન સાથે મિલન પણ ન કરાવ, ને મિલન કરાવ તો એટલી જ વારમાં પાછા અમારાથી અલગ કરી નાખ. તારી અંદર દયા નથી હે વિધાતા. ઓહો વિધાતા, સ્તવના વિધાતા ન ક્વચિત દયા. તારામાં વિધાતા દયાનો એક છાંટો નથી. જો છાંટો હોય તો સંયોજ્ય મૈત્રિયા પ્રણય ન દેહિન શા માટે કૃષ્ણ સાથે મુલાકાત કરાવી? હવે મુલાકાત પણ કરાવી ને હવે તું છૂટા પાડે છે. નાનો છોકરો જેમ રમતો હોય ને, વિક્રીડિતમ, સારી રીતે રમત કરતો હોય, વિક્રીડિતમ બાળક, અર્ભક, એક નાનું બાળક, અને ચેષ્ટિતમ યથા, એના જેવી રીતે રમત કરી. નાનું બાળક હાલતા કંઈ રમતમાં કંઈ ભેગું કરે, પાછો તોડી પણ નાખે, હાલતા બાજુમાં લઈ આવે, આ રમકડું આમ ફેંકી દે, આ રમકડું આમ ફેંકી દે. વિધાતા દે તો બાળકની રમત જેવું કર્યું, અમને ભેગા પણ કર્યા ને પાછા તત્કાલ અલગ પણ કરી દે, એટલે તું દયા વિનાનો છે. અને આ બધી ગોપીઓ સૂઈ ગઈ રસ્તામાં કે જવા દે અક્રૂર, તારો રથ અમારા ઉપરથી, અમે મરી જવા માટે તૈયાર છે, બાકી કૃષ્ણનો રથ આગળ નહીં વધે. કનૈયો કે કાકા રથ ચલાવે કે તારી ગોપીઓ ક્યાં જવા દે એમ છે, તારી ગોપીઓ સુઈ ગઈ છે રસ્તામાં. અને રસ્તામાંથી વારંવાર અક્રૂર કહે કે હટો, સાઈડમાં હટો, પણ આ હટે નહીં એક પણ ગોપી. એક ગોપીએ કીધું કે અક્રૂર, ઇત્યે તદથીવ દારુણઃ, તારા મા બાપે તારું નામ ખોટું રાખ્યું, ન ક્રૂર ઇતિ અક્રૂર, જે ક્રૂર ન હોય ને અક્રૂર કહેવાય. તું તો સૌથી મોટો ક્રૂર છે, મહાક્રૂર છે, અક્રૂર નહીં મહાક્રૂર. અમારા કાળજાનો કટકો તું લઈ જા છો. અક્રૂર કહે કે કૃષ્ણ, તારી ગોપીઓ મને ગાળો આપે ને. ત્યારે કૃષ્ણએ કહ્યું, કાકા, કનૈયાનું સગું થવું હોય તો ગાળો ખાવાની ટેવ રાખવી પડે, કૃષ્ણનું નજીક થવું હોય, કૃષ્ણની ગોપી બનવું હોય તો મેણા ટોણા સાંભળવાની તમારી તૈયારી હોવી જોઈએ. ને પછી કૃષ્ણ નીચે ઉતરાવ. કૃષ્ણ એક જ શબ્દ બોલ્યા, ગોપીઓ, તમે મને સાચો પ્રેમ કરતી હોય તમને મારા સોગંદ છે, રસ્તો આપી દો. બધી ગોપીઓ ઉભી થઈ ગઈ કે જતો રહે, જા કાના જતો રહે, તું તારા સોગંદ ના આપ, કદાચ તું જતો રહીશ તો તારા વિરહમાં અમે જીવી લેશું. જા, તારો વિરહ અમારા માટે જીજીવિષા બની જશે, અમારા જીવવાની ઈચ્છા બની જશે તારો વિરહ. બાકી તું તારા સોગંદ આપને, જો તને કંઈક થઈ જાય તો અમારા માટે તો મૃત્યુ છે, તને કંઈ થાય એ મારા અમારા માટે મૃત્યુ છે, બાકી તારો વિરહ અમારી જીવવાની ઈચ્છા બની જશે, એ અમારી જીજીવિષા છે. જા નીકળ, તારે જવું હોય તો. અને કૃષ્ણની આંખોમાં પણ આંસુ આવી ગયા. ભાગવતજીમાં એનો ઉલ્લેખ નથી, પણ મારું એવું માનવું છે કે કનૈયો રથમાં નીચે બેસીને રેડો જશે, કારણ કે ગાયો ભાંભરે છે, કદાચ ગાયોને વાણી આપવામાં ન આવી, બાકી ગાયો પણ બોલે, કૃષ્ણ કાલ અમે ચરવા જાશું પણ એક પણ ઘાસ ખાશું નહીં, તારા વિના કેમ લેશું. ગાયો ભાંભરે છે ને કૃષ્ણે કહ્યું કે હવે રથ ચલાવો કાકા, જો રથ વધારે રોકશો તો હું નહીં રહી શકું. અને એ રથ ચાલ્યો, ગામના પાદરમાં પહોંચ્યો. છેલ્લી વખત કૃષ્ણને થયું કે હવે વૃંદાવન તો પાછું આવવાનું છે નહીં, એકવાર વૃંદાવન જોઈ લઉં. અને રથમાંથી આમ પાછળ ડોકી ગયા. ક્યાં તો યશોદા દોડતા દોડતા આવતા હતા, ધૂળની ડમરીઓ વાગતી હતી, યશોદા હાથમાં કંઈ પાત્ર હતું ને દોડતા હતા. એ દોડ એવી હતી કે કૃષ્ણને એવું થયું કે મારીમાં પડી જશે. કહ્યું, કાકા કાકા રથ રોકો, મારીમાં દોડતી આવે છે, કાકા રથ રોકો. જેવો રથ રોકાનો ભગવાને કૂદકો લગાવ્યો અને માને દોડીને ચોટી ગયા કે માં એટલી દૂતાવરથી શા માટે દોડે છે. હાથની મટકી કૃષ્ણના હાથમાં આપીને કહ્યું કે દીકરા, આમાં ગંગી ગાયનું માખણ છે, ભૂખ લાગે તો આરોગી લેજે. ક્યાં તો કૃષ્ણને તો એટલું જ આવું એમાંય માને યાદ. એ મટકી તો લઈ લીધી, પણ હજી ગોપીઓનું ટોળું પાછળ હતું. ક્યાં તો યશોદા પગમાં પડી ગયા.
કે કૃષ્ણ મને માફ કરજે, મેં મારા જીવનમાં તારાથી એક વાત છુપાવી છે. તું અમારો દીકરો નહીં, તું દેવકી અને વસુદેવનો દીકરો છે. અમે તો તારા પાલક માતા પિતા હતા, અમે તારી નોકરાણીઓ હતી, અમે તારી દાસી હતી. તારા સાચા માતા પિતા તો દેવકી અને વસુદેવ છે. તું મથુરા જા ને તને કોઈ કહે કે તારા સાચા માતા પિતા દેવકી અને વસુદેવ છે, એ પહેલા હું તને કહી દઉં, અમે તો તારા પાલક માતા પિતા તારી નોકરાણી હતી. અને ત્યારે કૃષ્ણે કહ્યું કે માં એવું એવો શબ્દ ન બોલી કે ના, અમે નોકરાણી લાયક નથી, તું તો વસુદેવનો દીકરો છે, તું દેવકીનો દીકરો છે. અને ત્યારે કહ્યું કે તારી માં દેવકીને એક વાત ન કરતો, મેં તને ખાંડણિયા સાથે બાંધ્યો હતો, એ વાત તારી માં દેવકી ન કરતો. બાકી અમે આશરો ધર્મ નિભાવ્યો નહીં એવું લાગશે, અમારો આશરો ધર્મ લાજી જાજે, તારી માને આ વાત ન કરતો, તું દેવકીનો પુત્ર છે. પગે લાગ્યા ને ત્યારે માને ઊભા કરી છાતીએ ભેટી અને કહ્યું કે માં કોઈ મને કહેશે કે તું કોણ છે ત્યારે હું કહીશ, હું દેવકી નંદન નહીં, હું યશોદા નંદન છું. માં હું દરેક આખા જગતને કહીશ કે દેવકી નંદન નહીં, હું યશોદા નંદન છું. માં ભેટી ગયા પણ કૃષ્ણ કહે વૈશ્વિક કાર્ય મારું અટકી જશે, આટલો બધો પ્રેમ એટલો બધો સ્નેહ, પણ કર્તવ્ય આગળ બધું ખોટું. કૃષ્ણ કર્તવ્ય માટે બધું છોડી દીધું, રથમાં બેસી ગયા અને જ્યાં સુધી ધૂળ દેખાણી ડમરીઓ દેખાણી ત્યાં સુધી એક ટકે ગોપીઓ અને યશોદા જોતા રહ્યા, રડી અને બેહાલ થઈ ગયા. કૃષ્ણને ચિંતા થઈ છે અકરુજીની, કે અકરુજીને ચિંતા થાય છે એટલે કહ્યું કાકા અહીં અનંત તીર્થ છે, અમારે તીર્થમાં આવીને સ્નાન કરવું જોઈએ, અમારા અનંત તીર્થમાં એક ડૂબકી તો લગાવો. અને જેવા એક ડૂબકી લગાડવા ગયા, અંદર ડૂબકી લગાડી ગયા કૃષ્ણ અને બલરામ પાણીમાં, બહાર નીકળ્યા તો પાછા રથમાં, પાછી લગાવી તો પાછા પાણીમાં. ખબર પડી ગઈ કે આ પરબ્રહ્મ પરમાત્મા છે. બહાર નીકળીને કહ્યું નમસ્તે વાસુદેવાય સર્વભૂતક્ષયાય ચ ઋષિકેશમ નમસ્તુભ્યમ પ્રપન્નમ પાહી માં પ્રભો, મારી રક્ષા કર પ્રભુ. મને ખબર પડી ગઈ તું સામાન્ય બાળક નથી, હવે કંસનો મરો છે હું સમજી ગયો છું. રથ હકાયો ને બરાબર રથ પરાણને ભગવાન કૃષ્ણ સંકર્ષણાન્વિત, બરાબર રોંઢાના સમય 4 વાગે પહોંચી ગયા કૃષ્ણ. કૃષ્ણએ નંદ બાબાને કહ્યું કે બાબા અમે મથુરા નગરી જોઈ નથી, જોઈ આવીએ. અને મથુરા નગરીમાં કૃષ્ણ ઉપડ્યા છે, આખી નગરીની પ્રજાને પોતાના પક્ષમાં કરે ત્યારે કૃષ્ણ જીતી શકે બધાને. રાજાને મારવું હોય તો પ્રજાને પોતાના વશમાં કરવી પડે. અને બધા લોકો નીકળ્યા, જે લોકો જોઈ કે આ ઓલો કૃષ્ણ દેવકીનો દીકરો છે, કંસનો કાળ તો કે હા, બધા ઉપરથી દહીં પધરાવે, ઉપરથી ફૂલ પધરાવે, બધા ઝરૂખામાં આવે, કૃષ્ણ બધાની સામે બે આંગળી કરે, વી ફોર વિક્ટરી. મને એવું લાગ્યું ત્યારથી આ એવું લાગે, બધાની સામે હાથ ઊંચો કરતા જાય. રામે જેમ આખી મિથિલાને મોહિત કરીને એમ કૃષ્ણએ આખે આખી મથુરાને મોહિત કરી. એમાં ઉપર દહીં અને જે હળદરને ફેંકવામાં આવી કપડાં બગડી ગયા, બધા કે આવા કપડાંય ફરશું, કપડાં બદલાવી નાખીએ આપણે, તો કે કપડાં તો છે નહીં. સામેથી એક ધોબી આવતો હતો, રજગમ કશ્ચિદાયાંતમ રંગકારમ ગદાગ્રજઃ, એક કપડાં ધોવાવાળો કપડાં રંગવાવાળો ધોબી આવતો હતો ને, યાદ આવી ગયો રામા અવતાર. ઓહ, આ તો એ જ ધોબી છે. રામા અવતારમાં તો મેં પ્રતિજ્ઞા કરી હતી, અતિ પ્રિય મોહે યહાં કે વાસી, મને અયોધ્યાના વાસી સૌથી વધારે પ્રિય છે. પણ આ વખતે આની ખબર કે ભાઈ કપડાં આપજે નહીં, એ કે આ રાજાના છે કંસના, કનૈયો કે એટલે જ જોઈએ, કે તમને ખબર ન પડે, તમે આદિવાસી જંગલમાં રહેવાવાળા ગાયો ચરાવવાળા, તમને શું કપડાંની ખબર પડે. અને એણે કહ્યું કે વધારે હોશિયારી ન કરતા હો, બદનંતી બંધાવી દઈશ જેલમાં, ઘણંતી મરાવી નાખીશ, લુપંતી તમારી વસ્તુ બધી લઈને ચોરી બધી આંચકીને તમારી વસ્તુ રહીને તમારી જ વસ્તુથી તમને દૂર કરી નાખશું. દ્રુપ્તમ રાજકુલાની વૈ, અમે રાજના અધિકારીઓ છે, રાજના માણસો છે, પુરાવી દઈશું તત્કાલ. આમ તેમ બોલવા જ માંડ્યું, ભગવાન કંઈ આવ નજીક આવ્યો ને એક થપ્પડ મારી, મસ્તક પડી ગયું સીધું, એક થપ્પડમાં મસ્તક અહીંયાથી અલગ થઈ ગયું. અને જે કપડાં હતા બધાએ માપ્યા, પણ કૌંસ ક્યાં ને આ ગોપ બાળકો ક્યાં. પહેલી વખત સીવેલું કપડું કાનાએ શરીરમાં અડાડ્યું હતું. વૃંદાવનની 4 પ્રતિજ્ઞા હતી, હું સીવેલું વસ્ત્ર નહીં પહેરું, મારી ગાયો ચાખડી નથી પહેરતી, હું ચાખડી ધારણ નહીં કરું, હું વાળ નહીં કપાવું, અને હું હાથમાં હથિયાર નહીં ધારણ કરું. આ વૃંદાવનની 4 પ્રતિજ્ઞાઓ હતી. છેલ્લે વૃંદાવનથી નીકળ્યા ત્યારે એ જ બાંસુરી દેતા ગયા રાજાજીને, કે હવે મારે બાંસુરી નહીં, હવે સુદર્શન ચક્ર ધારણ કરવાનું છે. અને ભગવાનની 4 પ્રતિજ્ઞા, પહેલી વખત સીવેલું કપડું અડાડ્યું, પણ હવે મોટું થાય એટલે સીધા ત્યાંથી સામે હતો એક દરજી, દરજી પાસે ગયા, તતસ્થુ વાયકઃ, દરજી પાસે ગયા.
કે ભાઈ માપ ના કરી દે, દરજીએ જોયું તું બધું કે થપ્પડ મારીને મસ્તક હટી ગયું ભાઈ, તત્કાલ માપ ના કરી દીધા, તત્કાલ કરી દીધા ઇમરજન્સીમાં. અને ભગવાને દરજીને આશીર્વાદ આપ્યા કે શ્રીયંચ પરમામ લોકે બલેશ્વરીય સ્મૃતિન્દ્રિયમ, તારી પાસે સ્મૃતિ પણ સારી રહેશે, તું ભગત પણ ગણાઈશ અને તારી પાસે લક્ષ્મીનો વાસ રહેશે. મને એવું લાગે ત્યારથી 1000 રૂપિયા થઈ ગયા સિલાઈના, અત્યારે 1000 રૂપિયા છે. એમાંય ભાલકામાં કથા થઈ હતી, બધાએ ચોઈણીઓ સીવડાવી, એટલે 2500 3000 સિલાઈ લેતા તોય વારો ન આવતો કોઈને. એમાં દરજીઓને ખૂબ પૈસા મળ્યા. ત્યારે મને લાગ્યું કે આ કનૈયાના આશીર્વાદ હાચા પડ્યા, હાડા 5000 વર્ષ પછી પણ ખૂબ કમાણા દરજી લોકો. અને પછી ત્યાંથી સુદામ નામનો માળી હતો જે કંસ માટે માળા બનાવતો, અને સુદામ નામના માળી પાસે ગયા. ભગવાને કીધું માળા પહેરાવશો, અને સુદામ નામના માળીને પૂર્વ જન્મ યાદ આવી ગયો કે હું કુબેરનું એક સુંદર વન હતું, ચૈત્ર રથ નામનું વન, એ વનની અંદર હેમ માલી નામનો હું માળી હતો. રોજ હું 5000 વર્ષ સુધી મેં 300 કમળની માળા બનાવીને શિવજીને અર્પણ કરી. રોજ 300 કમળની માળા બનાવે, 5000 વર્ષ સુધી શિવજીને અર્પણ કરી. શિવજી પ્રસન્ન થયા કે માગ હેમ માલી શું જોઈએ, કે મારે મોક્ષ જોઈએ. શિવજી કે મોક્ષ હું ન આપી શકું, એ તો નારાયણ આપી શકે. અને હવે નારાયણનો જન્મ થશે, અવતાર થશે, યદુકુળમાં થશે, એ કૃષ્ણ તરીકે નારાયણ આવશે, અને તારી પાસે સામેથી આવીને મારા માગે તે પહેરાવી દેજે, તારી મુક્તિ છે, જા. એ યાદ આવી ગયું, એટલે એ જ હેમ માલી નામનો માળી હતો, એ સુદામ નામના માળીએ ભગવાનના ગળામાં પહેરા દીધી, મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. આગળ ગયા તો વાણિયામ હતા, વિસૃજ્ય માધવ્યામ વાણિયામ તામ્રજન માર્ગીએ વણિકપ્પ થઈ. ભગવાનને રસ્તામાંથી બોલાવીને દુકાને બોલાવ્યા, પાનનું બીડું ખવડાવ્યું, એને પણ ભગવાને આશીર્વાદ આપ્યા. અને ભગવાન રસ્તામાં ચાલ્યા જતા હતા ત્યાં 3 અંકથી વાંકી એક ત્રિવક્રા નામની એક દાસી જતી હતી, જેને કહેવાય સૈરંદ્રી. ભગવાને પહેલી વખત કીધું, એ સુંદરી તમારું નામ શું છે? અને આ ત્રિવક્રા કુબજા જેને કહે, 3 અંકથી વાંકી, એણે આમ ફરીને જોયું કે મને? કૃષ્ણ કહે, હા હા તમને, આજુબાજુમાં જોયું, પહેલી વખત કોઈ સુંદરી કહ્યું હતું. કાળા માણસ હોય ને એને ક્યારેક કહી દેવું કે આ થોડા ગોરા લાગો છો, એ રાજીના રેડ થઈ જાય. હું તો ક્યારેક ક્યારેક કોઈ લોકોને કહું કે આજ બહુ સુંદર લાગો છો, તો એ બહુ રાજી થઈ જાય કે ઓ કાળા માણસો ને ગોરા છો ને એમ કયો, એટલે રાજીના રેડ થઈ જાય. એટલે ભગવાને પણ અહીંયા એક મીઠા શબ્દોથી રાજી કરવા માટે કહ્યું, હે સુંદરી, પહેલી વખત સુંદરી કોઈએ કહ્યું હતું. અને એ કુબજાને કહ્યું કે શું નામ છે? કે હું તો આમ સૈરંદ્રી છું, દાસી છું, કંસને બધામાં અંગરાગ અને ચંદન લગાડું છું, પણ બધા મને 3 અંગ મારા વાંકા છે ને, ત્રિવક્રા કહે, કોઈ મને કુબજા કહે. અને ભગવાને કહ્યું કે મને અંગરાગ અને ચંદન લગાડીશ? ભગવાન હસાઈ કે કેટલો સુંદર બાળક છે, લગાડીશ. અંગરાગ લગાડ્યું, ચંદન લગાડ્યું, અને ચંદન લગાડ્યું પછી કીધું, ઊભી રહેજે, ઓ અંગૂઠા ઉપર અંગૂઠો રાખો, ઢીંચણ ઉપર ઢીંચણ રાખો, દાઢી પકડીને જેવી જ ખેંચીને, ક્યાં તો 3 અંકથી વાંકી હતી, સિદ્ધિ થઈ ગઈ અને કુરૂપતિ સુંદર થઈ ગઈ, ભગવાન મોહિત થઈ ગયા દ્વારિકાના નાથ. ઉપજાને કુછ કામણ કીન્હા, શ્યામ કો બસ કર લી को पथ है सीना, इस विद हो नारी नसखीरी, इस विद हो ना जीना, कोई जायक हो कोई पास रहो, कोई जायक हो कोई पास रहो, मेरे मन की पूरो आस रे दरिया वो मेरे બધા એમ કહે કે રામજીનું ચરણ અડે અને શિલામાંથી એક સુંદર સ્ત્રી ઊભી થઈ જાય, રામનું ચરણ સ્પર્શ થાય ને, જો એક શિલામાંથી એક સુંદર સ્ત્રી ઊભી થતી હોય ને, તો મારા શ્યામનું પણ ચરણ સ્પર્શ થાય અને 3 અંકથી વાંકી કુરૂપ હોય એને પણ સુંદર રૂપ મળે. જેટલું રામે કર્યું છે એ ટોટલી શ્યામે કર્યું છે. રામ 12 વાગે જન્મા, શ્યામ રાત્રે 12 વાગે જન્મા.
રામ વનમાં ગયા 14 વર્ષ માટે, મારા શ્યામ પણ વનમાં ગયા ગાયો ચરાવવા માટે. રામે ધનુષ્યનો ભંગ કર્યો, શ્યામે પણ ધનુષ્યનો ભંગ કર્યો. રામે મિથિલામાં ધનુષ્યનો ભંગ કર્યો.